छतरपिंडी थयाना किस्साओ प्रकाश में आ रहा है तेरे बजार के फाइनांस करता सरकारी अने व्याजबी टका वारीए रोजगार अर्थे अने जेते कामों माटे सरलता थी लोन मिली रहे ए हेतु थी इकबालगढ़ थी एसबीआई बैंक अने बनास बैंक तेमज अमीरगढ़ पीआई साथे संयुक्त बैठक मिली थी। अमीरगढ़ तालुका में मोटा भागना लोको खेती अने पशुपालन सहित नाना मोटा छूटक व्यवसाय अने मजूरी करीने गुजरान चलावता होय छे त्यारे एवामां नाना लोकोने सामाजिक प्रसंगों के तत्कालीन आकस्मिक रीते ज्यारे नाणाँनी जरूरियात ऊभी थती होय छे त्यारे तेओ डायरी व्याज के पछी व्यावसायिक नाणाँ देनार जोडेथी नाणाँनो ઉપાડ કરતા હોય છે અને જ્યારે નાણાં પરત કરવાના થતા હોય છે ત્યારે મૂડી કરતા વ્યાજ બમણું થઈ જતું હોય છે ત્યારે કેટલાય ટકા વ્યાજ પેઢીઓ અને પેઢીઓથી ભર્યા કરે છે ત્યારે એવામાં કેટલાક જેમાં લોકોને બજાર અને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના જોડેથી પૈસા ન લઈ સરકારી બેન્કો તરફ લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે જેમાં સરળ મુદ્રા લોન જે નાના વ્યવસાયવાળા લોકોને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તથા પાન કાર્ડ પર લોન મેળવી શકે છે। અમીરગઢ પીઆઈ એમ આર બારોટ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ જોડેથી ઊંચી ટકાવારીએ નાણાં લઈને ભરવા કરતા સરકારી અને સ્થાનિક બેન્કોની લોન લેશો તો જેથી છેતરપિંડી અને અન્ય પજણ્યુઓથી બચી શકાય અને આ માટે જો કોઈ પણ કામ હોય તો અમીરગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અમારાથી બનતી મદદ અમે કરીશું। બેંકની પ્રોસેસ બાદ બેંક નક્કી કરશે તેમ તમને જાણ કરશે કે તમને કેટલી લોન મળવા પાત્ર છે। આજરોજ ઇકબાલગઢ ટાઉન ખાતે એસબીઆઈ બેંક બનાસ બેંક તથા અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ શાકભાજીની રેકડીઓવાળા નાના વેપારીઓ લોકોને નજીવા દરે સરકારી લોન મળે અને તેઓ અન્ય પેઢીઓ પાસેથી ફાઇનાન્સમાંથી કે અન્ય લોકો પાસેથી ઊંચા દરે વ્યાજે પૈસા લેતા હોય છે અને ધંધો કરતા હોય છે તો એમાંથી એ બહાર આવી અને બેંકો તરફ વળે તે આનો મુખ્ય ઉદ્દેશ છે। આ બાબતે એસબીઆઈ બેંક તથા બનાસ બેંક તરફથી યોગ્ય સહકાર મળ્યો છે અને એમને લોકોને લોન બાબતે સારી એવી સમજ આપી છે અને લોકોના અહીંયા અમે ફોર્મ પણ ભરેલા છે જેથી આ બાબતે વધુમાં વધુ લોકો લોન લેવા સરકારી લોન લેવા પ્રેરાય અને વ્યાજના 20% માંથી બહાર આવે તે જ આ કાર્યક્રમનો હેતુ। ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ અમીરગઢ।